તરફ આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડી શકે છે, હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કાળઝાળ ગરમીમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, તો સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની વાત કરી છે. ક્યાં કમોસમી વરસાદ પડી શકે તેની વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તેમજ જામનગર અને દ્વારકા કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના મતે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદ પડી શકે છે. થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે, જોકે આગામી 24 કલાક બાદ ફરી વાતાવરણ સૂકું રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બે મોટી આગાહી કરી છે. ભારે આગાહીના પગલે લોકોને સાવચેત રહેવું પડશે. એક આગાહી ગરમી પર કરી છે, જેમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે 28-30 એપ્રિલમાં ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ ચાલશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે. કચ્છમાં ભારે પવન સાથે ગરમીનો મારો ચાલશે, લોકોને અસહ્ય ગરમી સહન કરવી પડશે. વરસાદ અંગે પણ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આ વખતે મોન્સૂનમાં બે અસર જોવા મળી શકે છે. મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. મેની શરૂઆતમાં રાજ્યના વરસાદી માહોલ સર્જાશે. આંધી, વંટોળ, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે, તો 10-15 મે સુધી અંબાલાલે મોટી આગાહી કરી છે. 10-15 મે સુધી ભારે આંધી, વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. વરસાદી માહોલને લઈ કેરીના પાકોને આંધીથી નુકસાન થઈ શકે. નિલેશ કુંભાણીના ઘરના અને ઘાટના રહ્યા તેવી પરિસ્થિતિમાં મુકાયા. સુરતમાં ગદ્દારના પોસ્ટર લાગ્યા છે, તો કોંગ્રેસે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. સુરત લોકસભાની બેઠક પાછલા ઘણા દિવસથી ચર્ચામાં છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા જ ભાજપે વ્હાઇટ વોશ કરી બેઠક બિનહરીફ કરી દીધી હતી. બસ ત્યારથી જ કહેવાતા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી. કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીના ઘરે તેમજ બહાર પોસ્ટર બોર્ડ શરૂ કરી દીધું છે. નિલેશ કુંભાણી ગદ્દારની ટેગલાઇન સાથે કોંગ્રેસના કાર્યકરો હલ્લાબોલ કરી રહ્યા છે. રોષે ભરાયેલા કોંગ્રેસ કાર્યકરોમાં નિલેશ કુંભાણી સામે રોષ છે. આજે સુરતની બસો પર કુંભાણી વિરુદ્ધના પોસ્ટર્સ લાગ્યા. ગદ્દાર ગુમ, લોકોના મતાધિકાર છીનવનાર નિલેશ કુંભાણીના લખાણોવાળા પોસ્ટરથી દેખાવ થઈ રહ્યા છે. કોંગ્રેસ કાર્યકરોની સાથે નાગરિકોનો પણ રોષ ભભૂક્યો છે. સુરતમાં ફરતી બસો પર સ્ટીકર લગાવી દેખાવ કરાયા છે. કોંગ્રેસના નિલેશ કુંભાણીનો હજુ પણ કોઈ અતોપતો નથી અને કોંગ્રેસમાં જ તેમની સામે રોષ ફેલાઈ રહ્યો છે. જોકે હવે કોંગ્રેસે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આજે શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પક્ષ દ્વારા એવું કારણ આપવામાં આવ્યું કે કોંગ્રેસ પક્ષે તેમને ખુલાસો કરવાની તક આપી સમય આપ્યો, છતાં તમે ગાયબ રહેતા આખરે પક્ષે શિક્ષાત્મક પગલાં ભર્યા છે. નિલેશ કુંભાણીએ 9 મિનિટનો એક વિડીયો વાયરલ કરતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. નિલેશ કુંભાણીનો રાજકીય ડ્રામા વધુ તેજ થઈ ગયો છે. કોંગ્રેસે કુંભાણીને સસ્પેન્ડ કર્યા બાદ અચાનક નિલેશ કુંભાણી પ્રગટ થયા. તેમણે કહ્યું કે કોંગી નેતાઓએ સાથ ન આપ્યો, હું તો હાઈકોર્ટમાં જવા માંગતો હતો, હજી એ કોંગ્રેસ સાથે છું અને રહીશ. સુરત લોકસભામાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ સુરત કોંગ્રેસમાં ડ્રામા શરૂ થયો છે. રોજ અવનવા ખેલ જોવા મળે છે. નિલેશ કુંભાણી ક્યાંક ખોવાઈ ગયા છે. નિલેશ કુંભાણી ગદ્દાર છે. રસ્તા પર, બસ પર ઠેર ઠેર પોસ્ટર્સ લાગે છે. હવે અચાનક નિલેશ કુંભાણીએ સાક્ષાત્કાર કરી કોંગ્રેસની પોલ ખોલી નાખી. કુંભાણીએ એક વિડીયો જાહેર કર્યો. આ વિડીયોમાં પ્રતાપ દુધાજ સહિતના આગેવાનો સામે પ્રહાર કર્યા. તેમણે આક્ષેપ લગાવ્યો કે આ નેતાઓએ ભાજપ સાથે જોડાયેલા છે. નિલેશ કુંભાણીએ વિડીયો દ્વારા જણાવ્યું કે હું ગુમ થયેલ નથી, હું મૌડી મંડળના સંપર્કમાં જ હતો. આવતીકાલે હું અમદાવાદ જવા નીકળી રહ્યો છું. પિટિશન દાખલ કરવા હું અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોના ઇશારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારા ઘરે વિરોધ પ્રદર્શન કરીને મને પરત ફરવા મજબૂર કર્યો છે. જે લોકો હાલ વિરોધ કરે છે તે પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા. પ્રતાપ દુધાજ પર આરોપ કરતા જણાવ્યું કે મેં અનેક વખત ફોન કરીને કહ્યું હતું કે મારા ફોર્મ ભરવામાં તમે હાજરી આપજો, ત્યારે પ્રતાપ દુધાજ મારી સાથે આવ્યા નહોતા અને ફોન પણ ઉપાડતા નહોતા. આ ઉપરાંત તેમણે કહ્યું કે હું એક પણ નિવેદન એવું નહીં આપું જેનાથી મારી કોંગ્રેસ પાર્ટીને નુકસાન થાય. આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હવે કરશે કેસરિયા. જાણે કે સુરત પાસ બની ગયો છે પોલિટિક્સનો અખાડો. સમાજના નામે રાજકીય રોટલા શીખવાની હોડ લાગી છે. પહેલા કોંગ્રેસ સાથે દાવપેચ રમી નિલેશ કુંભાણી ગાયબ થયા, તો હવે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પક્ષ પલટો કરશે. જી હા, પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સીઆર પાટીલના હસ્તે કેસરિયા કરશે. એક સમયે ભાજપ સામે રણશીંગો ફૂંકનાર પાટીદાર આંદોલનકારીઓ હવે ધીરે ધીરે ભાજપ બાજુ વળી રહ્યા છે. પહેલા હાર્દિક પટેલ અને હવે અલ્પેશ અને હવે ધાર્મિક માલવિયા.
આપના બેનર હેઠળ બંને નેતાઓએ વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. એકાએક તેમણે ગત 18 એપ્રિલ આપમાંથી રાજીનામું આપી દીધું, જ્યારે શનિવારે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે વરાછા મિની બજાર ખાતે આવેલા સરદારની પ્રતિમાને હાર પહેરાવી ભાજપમાં જોડાશે. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યોથી લઈને મંત્રીઓ પણ હાજર રહેશે. કેશોદમાં આજે ભાજપના પ્રચારમાં એકાએક ગરમાવો આવી ગયો. જીતુ વાઘાણીએ બબુચક શબ્દની એન્ટ્રી કરાવી. વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે, અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે, એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે. મોદીજી જેવી હાવલના ભૂમિમાં છો, હાવલ સરકાર બનાવવા માંગતા નથી. જૂનાગઢની રાજનીતિમાં હવે બબુચક શબ્દની એન્ટ્રી થઈ ગઈ છે. જી હા, લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક છે. રાજકીય પક્ષો એની ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપના એક નેતાએ વિપક્ષની મદદ કરતી વિદેશી તાકાત પર આકરા પ્રહાર કર્યા. કેશોદમાં જીતુ વાઘાણીએ આક્રમક નિવેદન આપ્યું. કેટલાક લોકો બબુચક સરકાર બેસાડવા માંગતા હોવાની વાત કરી. જો કે મોદી સરકારના વખાણ કરતા જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આડકતરો ઇશારો કર્યો કે કોંગ્રેસ વિદેશી તાકાતોનો હાથો બની ગઈ છે, તેઓ પણ ભારતમાં મોદી સરકાર ઇચ્છતા નથી. જો કે જીતુ વાઘાણીના બબુચક શબ્દના પ્રહારથી રાજનીતિ તેજ જરૂર બની ગઈ છે. આ તરફ પરેશ ધાનાણીનો પ્રચારનો અંદાજ અનેરો છે. પરેશ ધાનાણીએ પ્રચાર કરતા કરતા કેરમ રમવા લાગ્યા. રાજકોટ લોકસભા બેઠક આ વખતે સૌથી વધુ ચર્ચામાં છે. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી ફસાયા છે, તો કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ચૂંટણી પ્રચારને લઈને ચર્ચામાં છે. પરેશ ધાનાણી અનોખા પ્રચારને લઈ સતત ચર્ચામાં છે. સૌથી પહેલા તેઓ જસદણમાં રત્ન કલાકારને મળ્યા, જ્યાં તેઓ હીરા ઘસવા બેસી ગયા, તો પદયાત્રા યોજી શાકભાજીના નાના વેપારીઓની દુકાનો પર ગયા, દુકાનદારોને મળ્યા. અહીં તેમણે હાથમાં લીંબુ લઈ રાજકોટની નજર ઉતારી દીધી. આ વખત રાજકોટમાં પણ એવું જ બન્યું. જ્યારે સરૈયા ગામમાં પ્રચાર માટે પહોંચેલા પરેશ ધાનાણી યુવાનો સાથે કેરમ પર હાથ અજમાવતા જોવા મળ્યા. બન્યું એવું કે સરૈયા ગામમાં પરેશ ધાનાણી મતદારોને રીઝવવા પ્રચાર કરતા હતા, ત્યારે અચાનક તેમની નજર ત્યાં કેરમ રમતા યુવાનો પર પડી અને પરેશ ધાનાણી પહોંચી ગયા યુવાનોની વચ્ચે, જ્યાં તેમણે પણ કેરમ બોર્ડની કોકરી પર સ્ટ્રાઇકર વડે નિશાન તાક્યું. અગાઉ પણ ધાનાણીના પ્રચારના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. આમ સામાન્ય જનતાની સાથે જોડાઈ ધાનાણી પોતાની રાજકીય પીઠ સેટ કરી રહ્યા છે. જો કે લોકોને પણ ધાનાણીનો અંદાજ રાજ આવી રહ્યો છે. એક જ ચાલે આનંદ પટેલ ચાલે, ચૈતર વસાવાએ ચાલુ રહેલો ગીતનો ટ્રેન્ડ જોરશોરથી ઉપડ્યો છે. આદિવાસી વિસ્તારમાં ચૂંટણીનો માહોલ બરાબર નો જામ્યો છે. ક્યારેક ચૈતર વસાવા ચર્ચામાં રહે છે, તો ક્યારેક મનસુખ વસાવા. હવે ચર્ચામાં આવ્યા છે આનંદ પટેલ. જી હા, ચાલે તો ચૈતર જ ચાલેના ગીતથી આદિવાસી વિસ્તારમાં ગીતનો ટ્રેન્ડ શરૂ થયો. ચૈતર વસાવા બાદ મનસુખ વસાવા અને હવે આનંદ પટેલનું ગીત પણ જોરશોરથી ચાલી રહ્યું છે. વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર આનંદ પટેલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વાંસદા તાલુકાના ઝરી ગામમાં લગ્ન પ્રસંગમાં આનંદ પટેલ ડીજેના તાલે ઝૂમ્યા. લગ્ન પ્રસંગમાં ડીજેમાં એક જ ચાલે આનંદ પટેલ જ ચાલેના ગીત પર જાનૈયાઓ સાથે આનંદ પટેલ નાચતા જોવા મળ્યા. વાંસદા તાલુકાના ઝરી ગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું નિવાસસ્થાન આવેલું છે. જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ સોલંકીને એક યુવકે પરસેવો છોડાવી દીધો. પ્રશ્ન એ છે કે અમારી જરૂરિયાત, અમને જે તકલીફ પડે એ તમને ફરિયાદ કરીને તો અમે કોને કરીએ. સાંભળો, પોતાના રાજા ગણાવતા દિનુબોગા સોલંકીને સવાલ કર્યો એક માછીમાર યુવકે. દિનુ સોલંકીનું ભાષણ અટકાવી યુવકે તેમને ધારદાર સવાલ કર્યા. કોડીનારમાં ભરસભામાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીને બોલતા અટકાવી માછીમાર યુવકે સવાલ કર્યો. કહ્યું, કેટલાક લોકોના રાજકારણના કારણે અમારા ધંધા રોજગાર ભાંગી ગયા છે. અમે મત આપીએ છીએ તો તમને રજૂઆત ન કરીએ તો કોની પાસે રજૂઆત કરીએ. જો કે સામે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ પણ યુવાની રજૂઆત સાંભળી હતી અને કહ્યું કે કોડીનાર વિસ્તારમાં સૌથી ફ્રેશ ફિશ મૂળ દ્વારકા બંદરે મળે છે અને 1000ની લીડ પણ મળે છે. ત્યારે ફરી યુવકે સવાલ કર્યો અને પૂર્વ સાંસદે જવાબમાં કહ્યું, આ યુવક નવો છે અને તેને હું ઓળખું છું. કદાચ આવા અનેક સવાલો કરે તો પણ તેને હું સાંભળવા તૈયાર છું. જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં કોડીનારમાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીના નિવાસસ્થાને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેતાઓ એકબીજાના સંબોધનમાં મતદારોને મનાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે મૂળ દ્વારકા બંદરના એક માછીમાર યુવકે સવાલોનો મારો ચલાવ્યો. ગૃહમંત્રી અમિત શાહ શનિવારથી ગુજરાતમાં કરશે મેરેથોન પ્રચાર. ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને દેશના ગૃહમંત્રી અમિત શાહ શનિવારથી ઝંઝાવતી પ્રચારમાં જોડાશે. ગુજરાત પ્રવાસે આવી રહેલા અમિત શાહ વડોદરાથી મેરેથોન પ્રચાર શરૂ કરશે. પોરબંદરમાં વહેલી સવારથી પ્રચારને શ્રી ગણેશ કરશે. ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે, સાથે રોડ શો પણ યોજશે. ન્યૂઝ 18 ગુજરાતી પાસે અમિત શાહના કાર્યક્રમની વિગતવાર કાર્યક્રમ છે. જે પ્રમાણે શાહ 4 લોકસભા બેઠક માટે પ્રચાર કરશે.
પોરબંદર, ભરૂચ, પંચમહાલ અને વડોદરા બેઠક પર કરશે પ્રચાર. સવારે પોરબંદરમાં અમિત શાહ સભા યોજશે. પોરબંદર બાદ બપોરે 3:30 વાગે શાહ ભરૂચમાં યોજશે સભા. સાંજે 5:30 વાગે શાહની પંચમહાલ ખાતે સભા યોજાશે. સાંજે 7:30 વાગે શાહ વડોદરામાં રોડ શો કરશે. મતદાનને લઈ હવે ગણતરી અંતિમ દિવસો બાકી છે, ત્યારે સ્ટાર પ્રચારકો ગુજરાતમાં મેરેથોન પ્રચારમાં લાગશે. પંચમહાલથી કોંગ્રેસ માટે ઝટકારૂપ સમાચાર સામે આવી રહ્યા છે. 70 જેટલા નેતાઓ કરશે કેસરિયા. પંચમહાલ લોકસભાની ચૂંટણીના માહોલમાં પંચમહાલ બેઠકમાં ભાજપ માટે સારા સમાચાર અને કોંગ્રેસને મોટો ઝટકો લાગશે. શનિવારે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પંચમહાલ કોંગ્રેસના આગેવાનો સહિત 72 લોકો ભાજપનો કેસ ધારણ કરશે. કોંગ્રેસના પ્રદેશના નેતા અને શહેરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ, ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણ, પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ વખત બેન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાશે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ પરવાડની ઉપસ્થિતિમાં ગઈકાલે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર પદાધિકારીઓએ મુખ્યમંત્રી સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરી. કોંગ્રેસના 41 સક્રિય સભ્યો અને 31 પદાધિકારીઓ અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાશે. 2 દિવસ અગાઉ કોંગ્રેસમાંથી તમામે રાજીનામું આપ્યું હતું. પીએમ મોદીની જીતની હેટ્રિક લગાવવા હવે વિદેશમાં વસતા ગુજરાતીઓ મેદાને ઉતર્યા છે. અબ કી બાર ફિર મોદી સરકાર. ત્રીજી વાર ભારતમાં મોદીની સરકાર બનાવવા વિદેશમાં વસતા ગુજરાતીઓ મેદાનમાં ઉતરશે. જી હા, વિદેશમાં વસતા ગુજરાતીઓ, રાજસ્થાનમાં વસતા રાજસ્થાનીઓ આગામી દિવસોમાં ગુજરાતમાં વિવિધ ભાગોમાં ભાજપનો પ્રચાર પ્રસાર કરશે, જે માટે એનઆરજી દ્વારા ચૂંટણી કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવી. ભાજપના વિદેશ સંપર્ક વિભાગના કન્વીનર દિગંત સોમપુરાએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની તૈયારીઓ ચાલી રહી છે. દેશની સાથે વિદેશમાં પણ ચૂંટણીને લઈ ભારે ઉત્સાહ છે. અમેરિકા જેવા દેશમાં 17 જેટલા સ્ટેટમાં કાર રેલીનું આયોજન થયું હતું, તેમજ યુકેમાં પણ કાર રેલી યોજાઈ હતી. 28 એપ્રિલના રોજ એક વિશાળ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અમદાવાદના રિવરફ્રન્ટથી શરૂ થઈ સુરતમાં સમાપન થશે. એનઆરજી અને એનઆરઆઈ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ રેલી રિવરફ્રન્ટ, મણિનગર, લાંભા, નડિયાદ, વડોદરા, ભરૂચ થઈ સુરત પહોંચશે અને સુરતમાં સીઆર પાટીલ દ્વારા રેલીનું સમાપન કરવામાં આવશે. માંબાના ધામમાં નેતાઓએ સભા ગજવી. આદ્યશક્તિ માંબાના ધામમાં પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો. ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોએ માંબાના ધામમાં માત્ર 100 મીટરના વિસ્તારમાં સભા ગજવી. બનાસકાંઠા સીટના ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં રબારી સમાજ, ભરથરી સમાજ, વણઝારા સમાજ, બ્રહ્મ સમાજ સાથે અન્ય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેનને સાફો પહેરાવી તેમજ ભાજપનો ખેસ પહેરાવી ચૂંટણી જીતવા શુભેચ્છા પાઠવી હતી. આ વખતે ગુજરાતમાં 26 અને રાજસ્થાનમાં 25 પૂરેપૂરી બેઠકો ભાજપ ફરી એકવાર જંગી બહુમતીથી જીતશે તો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો. ભાજપના 2 નેતાઓને આવ્યું છે ચૂંટણી પંચનું ફરફરી. આચારસંહિતાના ભંગ બદલ બંને નેતાઓ સામે થઈ ફરિયાદ. આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ અને પેટા ચૂંટણીના ઉમેદવાર ચિરાગ પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ચૂંટણી અધિકારી દ્વારા સ્થળ તપાસ કરીને ચકાસણી કરતા ભાજપના બંને ઉમેદવારે પ્રચાર માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ કર્યાનું સામે આવ્યું. રિપોર્ટ અને પુરાવાના આધારે ચૂંટણી પંચે આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને કારણ દર્શક નોટિસ પાઠવી છે. 2 દિવસમાં ભાજપના બંને ઉમેદવારોને નોટિસનો જવાબ રજૂ કરવા ફરમાન કરવામાં આવ્યું છે. નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી પંચ સતત પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે આવા નેતાઓ કાયદાને ઘોડીને સતત ઉલ્લંઘન કરે છે. ચૂંટણી પંચે બંને નેતાઓને ફટકાર લગાવી છે. ભાવનગરમાં 2 રોકટોક થઈ રહ્યું છે આચારસંહિતાનું ઉલ્લંઘન. અનેક ફરિયાદ બાદ મહાનગરપાલિકાની ટીમે કાર્યવાહી હાથ ધરી. લોકસભાની ચૂંટણીમાં જાણે કે રાજકીય પક્ષોને ફરિયાદનો કોઈ ડર નથી. ચૂંટણી પંચની ટકોર છતાં 2 રોકટોક બેનરો લગાવી પ્રચાર થઈ રહ્યો છે. ભાવનગરમાં સી વિજિલન્સમાં ઓનલાઈન સૌથી વધુ બેનર હોર્ડિંગ્સની ફરિયાદ નોંધાઈ. આચારસંહિતાનો ભંગ ન થાય તેના માટે ચૂંટણી પંચે ભાવનગર કલેક્ટર કચેરીમાં ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ સેન્ટર ઉભું કર્યું, જેમાં જાગૃત નાગરિકો દ્વારા તમામ પક્ષો દ્વારા થતી આચારસંહિતા ભંગની ફરિયાદો આવે છે. આચારસંહિતા બાદ કેન્દ્ર ઉપર ઓનલાઈન જુદી જુદી 95 જેટલી ફરિયાદો આવી. ફ્લાઇંગ સ્કવોડની ટીમે દેસાઈનગર, મેપાનગર તેમજ પોપટભાઈની વાડી સહિતના વિસ્તારમાં સ્ટીકર, બેનર અને ઝંડા કાઢ્યા. ફ્લાઇંગ સ્કવોડની 36 ટીમો હાલ કાર્યરત છે. આચારસંહિતા બાદ 95 જેટલી ફરિયાદો નોંધાયા બાદ તમામનો નિકાલ કરાયો. ભાવનગરમાં આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી. મેપાનગર વિસ્તારમાં આચારસંહિતાને લઈને કાર્યવાહી કરાઈ છે. વલસાડમાં મહિલાઓએ કર્યો અનોખો પ્રચાર, હાથમાં મુકાવી ભાજપના નામની મહેંદી.
વલસાડ બેઠક પર ભાજપના મહિલા કાર્યકર્તાઓએ હાથમાં મહેંદી મૂકીને ઉમેદવારનો પ્રચાર કર્યો. વાપીમાં ભાજપનું મહિલા સંમેલન યોજાયું, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવા અને મોટી સંખ્યામાં જિલ્લાના મહિલા કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં મહિલાઓએ પોતાના હાથમાં ભાજપના ચૂંટણી નિશાન કમળની મહેંદી મુકાવી સાથે જ ભાજપનું પ્રચાર સૂત્ર અબ કી બાર 400 પાર પણ લખાવ્યું. સંમેલનમાં પીએમ મોદી અને ભાજપ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે મહિલાઓને માહિતગાર કરાઈ. મોરબી પુલ દુર્ઘટના કેસમાં પીડિતાને સહાય આપવા હાઈકોર્ટે ઓરેવા કંપનીને ફટકાર લગાવી છે.